गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકના ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીના ચેપ્ટરની અંદર આપણે છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જોઈશું અને એની અંદર આપણને એવું કીધું છે કે શાંત સમાંતર શ્રેણી. હવે શાંત સમાંતર શ્રેણી હોય તો એમની વચ્ચે તફાવત મિત્રો કેવો હોય? સરખો સમાન હોય, એટલે એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. -2 -4 -6 ડેશ 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 અને -100 નું છેલ્લેથી 12 નું પદ શોધો. અહીંયા આપણને શું કીધું છે? છેલ્લેથી 12 નું પદ શોધો. રકમને બરોબર સમજવાની મિત્રો. હવે જુઓ, આપણને પહેલા તો શાંત સમાંતર શ્રેણી આપેલી છે એ લખી કાઢીએ. ચાલો, તો આપણે સૌ પ્રથમ શાંત સમાંતર શ્રેણી આપણને જે આપેલી છે લખીએ -2 -4 -6 -100 આ રીતે આપેલું છે, બરોબર. એટલે એનો મતલબ મિત્રો શું થાય? આ A1 કહેવાય, આ A2, આ A3 અને આ છેલ્લું પદ એટલે An કહેવાય. શું કહેવાય? An. હવે આપણને છેલ્લેથી 12 નું પદ શોધવાનું છે, એ પછી શોધીએ. પરંતુ જો અહીંયા પદો કેટલા છે એ આપણને આપેલા નથી, એટલે પદોની સંખ્યા આપણે શોધવી પડે. તો મિત્રો અહીંયા જુઓ, આપણે સૌ પ્રથમ આપણને રકમની અંદર અહીંયા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ બરાબર એ બરાબર કેટલા આપેલા છે? -2, બરોબર. પછી આપણે તફાવત શોધવો પડે, સામાન્ય તફાવત ડી બરાબર A2 - A1 થાય. A2 - A1 બરોબર. તો હવે આપણે A2 એટલે -4 - A1 એટલે -2 થાય, બરાબર -4. માઇનસ માઇનસ શું થઈ જાય? +2. હવે આ માઇનસ પ્લસ માઇનસ એટલે 4 માંથી 2 જાય તો 2 રહે, મોટી સંખ્યા આગળ માઇનસ એટલે અહીંયા -2 જવાબ મળે. એટલે આ સામાન્ય તફાવત આપણને અહીંયા મિત્રો કેટલો મળ્યો? -2. ક્લિયર? ચાલો, હવે આપણે અહીંયા આપણને રકમની અંદર મિત્રો બીજું શું આપેલું છે જુઓ, An. તો આપણે અહીંયા લખીએ An બરાબર -100 આપેલા છે અને આપણે પદોની સંખ્યા પહેલા n શોધવી પડશે, એટલે n શોધી કાઢીએ, બરોબર. ચાલો, હવે મિત્રો આપણે સૌ પ્રથમ An નું સૂત્ર વાપરીએ. તો આપણે અહીંયા લખીએ An બરાબર A+N-1 × D. આ આપણું સૂત્ર થાય, બરોબર. ચાલો, હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થશે? કિંમતમાં An બરાબર -100 થાય, બરાબર A એટલે પ્રથમ પદ આપણી પાસે છે -2, પ્લસ N આપણે શોધવાના છે -1 ગુણ્યા D એટલે તફાવત. તો આપણી પાસે તફાવત કેટલો છે મિત્રો? -2. તો આપણે અહીંયા લખી કાઢીએ -2. ક્લિયર? ચાલો, હવે આપણે અહીંયા લખીએ તો આ -100 બરાબર -2 પ્લસ. હવે આ -2 નો ગુણાકાર આની સાથે કરો તો કેટલા આવે? -2N. હવે આ 2 નો ગુણાકાર એક સાથે કરો તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 2 × 1 = 2. ક્લિયર? આવડશે મિત્રો? ચાલો, હવે આ -100, આ -2 ને આ બાજુ લાવો તો +2 બરાબર -2N, પ્લસ કેટલા આવે? 2. હવે આ 2 નો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય, 100 માંથી 2 જાય તો કેટલા રહે? 98.
98 અને મોટી સંખ્યા આગળ માઈનસ હવે મિત્રો જુઓ આ માઈનસ 2n પ્લસ 2m ના m હવે આ પ્લસ 2 ને આ બાજુ લાવો તો માઈનસ આ 98 m ના m પ્લસ 2 ને આ બાજુ લાવીએ તો માઈનસ 2 થાય બરાબર માઈનસ 2n હવે મિત્રો માઈનસ માઈનસ શું થાય પ્લસ થઈ જાય એટલે સરવાળો થાય તો મોટી સંખ્યા આગળ માઈનસ 98 વત્તા 2 કરો એટલે 100 આવે બરાબર માઈનસ 2n હવે મિત્રો જુઓ બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય નીકળી જાય માઈનસ ચિહ્ન તો માટે 100 બરાબર કેટલા મળે આપણને 2n હવે જુઓ આ બે ગુણાકારમાં ચા બાજુ જાય તો ભાગાકાર તો n બરાબર 100 ભાગ્યા 2 થાય હવે આપણે છેદ ઉડાડીએ તો 2 એ 50 દૂ 100 થાય કેટલા થાય 2 એ 50 દૂ 100 તો માટે આપણને અહીંયા n બરાબર કેટલા મળે મિત્રો 50 મળે કેટલા મળે 50 એટલે એનો મતલબ એ થયો કે પદોની સંખ્યા બરાબર 50 થઈ તો આપણે અહીંયા લખી કાઢીએ ચલો હવે આપણી પાસે જગ્યા નથી એટલે હવે આપણે જગ્યાનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા લખીએ પદોની સંખ્યા બરાબર 50 છે કેટલી છે મિત્રો 50 હવે આપણે શોધવાનું શું છે જુઓ શું કહે છે કે છેલ્લે થી 12મું પદ શોધો હવે કયું પદ શોધવાનું છે છેલ્લે થી 12મું પદ તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે જુઓ હું કેવી રીતે લખું છું છેલ્લે થી 12મું પદ આ યાદ રાખજો કેવી રીતે લખાય પરીક્ષામાં તો કુલ પદ મિત્રો કુલ પદ હવે અહીંયા જુઓ કુલ પદ હવે આપણે કેટલા પદ લેવાના છે 12 છેલ્લે થી 12મું એટલે 12 બાદ કરવાનું આ યાદ રાખજો જે પદ શોધવાનું હોય એ બાદ કરવાનું અને એમાં 1 ઉમેરવાના કેટલા ઉમેરવાના 1 ઉમેરવાના માની લો તમારે 20મું પદ શોધવાનું છે તો 20 બાદ કરવાના અને પાછળ 1 ઉમેરી દેવાનું તો હવે શું થાય મિત્રો જુઓ કુલ પદ કેટલા છે 50 ઓછા 12 વત્તા 1 બરાબર હવે 50 માંથી 12 જુઓ આ 50 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 1 જાય તો કેટલા રહે 11 તો બરાબર 10 માંથી 1 જાય તો 9 અહીંયા 4 રહે 4 માંથી 1 જાય તો 3 તો એનો મતલબ એ થયો કે છેલ્લે થી 12મું પદ કયું છે તો અહીંયા લખીએ આપણે કે છેલ્લે થી 12મું પદ 39 છે કયું છે મિત્રો 39 ક્લિયર હવે આપણે અહીંયા જુઓ 39મું પદ શોધવું પડશે 12મું પદ એટલે છેલ્લેથી તમે આવો તો 39મું પદ કહેવાય તો આપણે અહીંયા લખી કાઢીએ 39મું પદ એટલે એ 39 બરાબર એ પ્લસ હવે 39 માંથી 1 બાદ કરવાનો એટલે કેટલા આવે 38 ડી આવે કેટલા આવે 38 ડી બરોબર મિત્રો હવે જુઓ એની અંદર એ 39 બરાબર એ એટલે પ્રથમ પદ હવે મિત્રો જુઓ આ પ્રથમ પદ કેટલું છે માઇનસ 2 તો આપણે અહીંયા લખીએ માઇનસ 2 પ્લસ 38 કૌંસમાં ડી ડી એટલે સામાન્ય તફાવત કેટલો છે માઇનસ 2 તો અહીંયા લખી કાઢીએ માઇનસ 2 તો હવે મિત્રો આપણી પાસે જગ્યા અહીંયા જ છે એટલે હવે અહીંયા લખીશું આપણે હવે જુઓ એની અંદર એ 39
39 बराबर हवे माइनस बे एम ना एम प्लस माइनस शू थाय माइनस थाय हवे 38 गुणे बे करो बे आठ सोल नो छगड़ो वधी एक बेतालीस छो ने एक सात એટલે 38 ગુણ્યા 2 કરો તો કેટલા મળે મિત્રો 76 હવે અહીંયા આપણે લખી કાઢીએ કે a 39 બરાબર મોટી સંખ્યા આગળ માઈનસ 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 પ્લસ થાય 76 વત્તા 2 કરો તો કેટલા આવે 78 તો 39 નું પદ કયું હશે મિત્રો માઈનસ 78 હશે તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ અહીંયા જવાબ લખીએ આપણે કે 39 મું પદ એટલે કે છેલ્લેથી 12 મું પદ કૌંસમાં લખીએ કે છેલ્લેથી 12 મું પદ બરાબર કયું મળે મિત્રો માઈનસ 78 છે આવર્સન મિત્રો તો આ રીતે આપણો આ એક અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો હવે મિત્રો આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ કે સમાંતર શ્રેણી 53 48 43 ડેશ ડેશ નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હોય ઋણ એટલે માઇનસ પદ હોય એમ કહે છે પ્રથમ પદ કેવું કહે છે માઇનસ શોધવાનું છે હવે આપણને મિત્રો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે એટલે આપણે પહેલા સમાંતર શ્રેણી લખી કાઢીએ કે સમાંતર ધ્યાન આપજો આ દાખલામાં ખાસ કે સમાંતર શ્રેણી બરાબર 53 48 43 ડેશ 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 હવે તફાવત અહીંયા જુઓ પ્રથમ પદ આપણને આપેલું છે પ્રથમ પદ કયું થશે એ બરાબર 53 થાય બરોબર આ આપણું પ્રથમ પદ અને તફાવત ડી બરાબર એનું સૂત્ર થાય એ ટુ માઇનસ એ વન શું થાય મિત્રો એ ટુ માઇનસ એ વન માટે ડી બરાબર એ ટુ આ એ વન કહેવાય આ એ ટુ કહેવાય આ એ થ્રી કહેવાય ક્લિયર ચાલો તો 48 ઓછા 53 કરીએ તો માટે મિત્રો જુઓ ડી બરાબર હવે 53 માંથી 48 બાદ કરો 13 માંથી 8 જાય તો 5 અને મોટી સંખ્યા આગળ માઇનસ તો કેટલા આવે તફાવત આપણો માઇનસ 5 મળ્યો ક્લિયર હવે આપણને શું કહે છે તેનું પ્રથમ પદ ઋણ પદ હોય ઋણ પદ હોય એટલે એનો મતલબ શું થાય મિત્રો જુઓ એટલે એનો મતલબ એ થાય કે જે પદો છે બરોબર એ ઋણ કે છે હવે ઋણ ક્યારે મળે એટલે એનો મતલબ કે ઝીરો કરતા નાની સંખ્યા હોય તો આપણને ઋણ પદ મળે તો હવે આપણે એ એન તો એ એન એનું સૂત્ર શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લેસ ધેન ઝીરો બરોબર ધ્યાન આપજો ખાસ હવે માટે એ એટલે પ્રથમ પદ આપણું 53 પ્લસ એન આપણે પદોની સંખ્યા શોધવાની છે ગુણ્યા ડી ડી બરાબર માઇનસ 5 થાય અને લેસ ધેન 0 માટે 53 પ્લસ કૌંસમાં આ માઇનસ 5 નો આની સાથે ગુણાકાર કરો તો માઇનસ 5 એન થાય બરોબર અને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ 5 એકા 5 અને લેસ ધેન 0 માટે 53 પ્લસ હવે કૌંસ છોડી દો તો પ્લસ માઇનસ માઇનસ થાય 5 એન પ્લસ 5 લેસ ધેન 0 માટે હવે આ 53 વત્તા 5 કરો તો કેટલા થાય 58 બરોબર હવે આ માઇનસ 5 એન ના
लेस देन ની પેલી બાજુ લઈ જાઓ મિત્રો તો પ્લસ થઈ જાય તો લેસ ધેન કેટલા થશે 5n થાય ક્લિયર ચાલો હવે આપણે શું કરી નાખીએ તો હવે આ 5 ગુણાકારમાં છે અને બરાબર ની આ બાજુ લઈ લો તો મિત્રો જુઓ 58 ભાગ્યા 5 થાય અને લેસ ધેન 0 હવે આ 58 ને 5 વડે તમારે ભાગવા પડે મિત્રો तो आपने 58 में 5 वड़े भागी ना किए 5 वड़े भागो तो जो 5 एका 5 शून 8 आवे 5 एका 5 कितना वध्या 3 भाग ना चला पॉइंट शून मुक्यो शून नीचे उतारियो 5 6 30 એટલે અહીંયા કેટલા આવ્યા મિત્રો 11.6 પણ 11.6 એવું કોઈ પદ મળે નહીં એટલે કાં તો કેવું મળે 11 પદો છે એ મળે પણ એ કેવા હોય ધન પદો હોય અને 12મું પદ એ તમારું કેવું હોય ઋણ પદ હોય એટલે આપણે અહીંયા લખીએ કે 12મું પદ પ્રથમ ઋણ પદ હોય ऋण पद होय कारण के 11 पदो तो केवा होय અહીંયા 11.6 એટલે 11 પદો ધન હોય અને 11 પછીનું જે પદ હોય એ મિત્રો કેવું હોય ઋણ પદ મળે હવે મિત્રો હું તમને શીખવાડું કે જુઓ કેવી રીતે તો આપણે અહીંયા તફાવત કેટલાનો છે -5 નો છે તો હવે જુઓ આપણે સમાંતર શ્રેણી આપણે અહીંયા લખીએ समांतर श्रेणी जो हो बरोबर समझो आप समांतर श्रेणी 53 से पहली पहलू पद का उसे 53 53 માંથી 5 બાદ કરો તો કેટલા આવે 48 48 માંથી 5 બાદ કરો 43 તફાવત બાદ કરવાનો મિત્રો આ તફાવત બાદ કરો 43 માંથી 5 બાદ કરો 13 માંથી 5 જાય તો કેટલા આવે અહીંયા 38 38 માંથી 5 બાદ કરો 33 33 માંથી 5 બાદ કરો 13 માંથી 5 જાય તો 8 તો કેટલા આવે 28 28 માંથી 5 બાદ કરો 23 23 માંથી 5 બાદ કરો તો કેટલા આવે મિત્રો 18 18 માંથી 5 બાદ કરો 13 13 માંથી 5 બાદ કરો 8 8 માંથી 5 બાદ કરો તો 3 આવે અને 3 માંથી 5 બાદ કરો તો કેટલા આવે -2 તો અહીંયા ઋણ પદ કઈ જગ્યાએ આવ્યું મિત્રો જુઓ સમજો જરા કે આ ઋણ પદ આપણને મળ્યું તો હવે પદો ગણો તમે ચલો આ 1 નંબરનું પદ આ 2 3 4 5 6 7 8 9 10 11 અને આ કયા નંબર નું આવ્યું મિત્રો 12માં નંબર નું પદ આ 12માં નંબર નું પદ તમને કેવું મળ્યું મિત્રો માઈનસ માં મળ્યું માઈનસ એટલે શું કહેવાય ઋણ મળ્યું જે આપણે માંગ્યું હતું ક્લિયર તો મિત્રો આ રીતે આપણા બે અગત્યના એક્ઝામ્પલો અહીંયા પૂરા થયા નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી Good night, friends.